આવી પ્રકારની કામગીરી કરતી હોય છે. રુઝાનબેન, તમને શું લાગી રહ્યું છે? સી, જ્યારથી આ પર્ટિક્યુલરલી અગર આ કેસની વાત કરું તો પહેલાંથી એવું વાત થતી હતી, ચાલતી હતી કે ભાઈ આ ડાયસી કેસ લાગે છે. યુનો, પહેલાં જ પોલીસ આને ડાયસી કેસ બનાવી દે. અરે ભાઈ, તું પીડિતાનું સાંભળ તો ખરા. કારણ કે બટ નેચરલ છે કે જ્યારે કોઈની જોડે આ થાય ત્યારે મેન્ટલ સ્થિતિ એની વ્યવસ્થિત ના હોય એટલે કંઈક આડું કંઈક આગળ પાછળ બોલાવી જાય કે પહેલાં કે ના થયું, પછી આ તો ઇટ ઇઝ વેરી નેચરલ. કારણ કે એ વિચારવાથી ગભરાતી હોય ને પછી એને વિચારવા પર મજબૂર કરતો હોય કે ભાઈ તું ડેટ આ લે, તું આ હાલ, પેલું હાલ, ઓલું હાલ. એટલે પોલીસ પહેલાં જ એ લૂપ હોલ શોધે કે આને લૂપ હોલ કરીને આ કેસને આપણે કેવી રીતે રફા દફા કરી દઈએ, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જ્યારે આ બધું ચાલી રહેતું હોય છે કે જ્યારે દીકરીના મેન્ટલ પ્રેશર, આઈ શુડ કોંગ્રેચ્યુલેટ ધ પેરેન્ટ્સ, કારણ કે પેરેન્ટ્સ જોડે ઊભા છે, આજે સોસાયટી જોડે ઊભી છે, અને એનો આઈ થિંક એના ભાઈને બધા જોડે ઊભા છે. એટલે એ બહુ સરસ વાત છે, કારણ કે નોર્મલી ના તો પેરેન્ટ્સો તો છોકરીને નવડાવી દેને, બિચારીને એ ચૂપ બેસાડી દેને. આઈ એક વાત સાચી છે કે આ છોકરી આટલું બધું સહન કર્યું છે, તમે એ જુઓ પહેલા એને આટલું બધું કેમ સહન કર્યું છે, કારણ કે એ વિલે ઇચ્છતી નહીં કે એનું નામ બદનામ થાય. આપ સમજો, એને પૈસા આપવા સુધીની તૈયારી કરી દીધી, એ ક્યાંકથી લાવીને જે બી વીટી આપી કે જે બી કર્યું એને, પણ છેલ્લે હવે એનાથી ના સહન થયું અને કહ્યું કે ના હવે મારે બોલવું પડશે. એટલે મારે આ કહેવું છે કે આજ પછી દીકરીઓ પ્લીઝ તમે સહન ના કરો. તમે 3 મહિના શું કામ સહન કર્યું? કારણ કે આને સહન કર્યું ને એટલે આની પર આક્ષેપ લાગે છે કે તું જૂઠું બોલે છે, તું છુપાવે છે. અગર તું સહન ના કરે તો તરત બોલો, ત્યારે આક્ષેપો તો થાય, બંધ થાત લાગવાના. એટલે એક પોઈન્ટ આ છે. બીજું કે પોલીસ અગર આ વલણ રાખશે, આઈ શુડ સે કે પોલીસે દીકરીને સાથે બેસીને, કારણ કે આઈ એમ શ્યોર ભટ્ટ સાહેબની બી ફેમિલી હોય, આ હોય, એમની જોડે થાય, એમના તો કેવું લાગે. એટલે આપણે ખાલી આંધળા ના બની જાય કે ભાઈ મારો આ વર્દી છે ને મારા વર્દીનો રોપ જબાઈને કામ કરવાનું છે. તમારી વર્દી લોકોને હેલ્પ, પીપલ માટે તમારી વર્દી છે, પીપલ ને હેલ્પ કરવા માટે તમારી વર્દી છે. તમારી વર્દી પોલિટિશિયનો માટે નથી, તમારી વર્દી ઈમા શું કહેવાય પૈસાદારો માટે નથી, તમારી વર્દી બે જુબાનો માટે છે જે તમારી પાસે આવીને ન્યાય માંગી રહ્યા છે. ઉલટું બે ચીજ જાતિ કરીને એને હેલ્પ કરો. તમે કંઈક થયું હશે, કંઈક લૂપોલ હશે, હું ના નથી પાડતી, પણ એને જાતું કરો. તમે છોકરો ગાય જેવો છે સાહેબ, મતલબ છે તમે આવું કોઈને કહો કે છોકરો ત્યારે ફોટા પર, મારાથી કહેવાય નહીં પણ ફોટાથી જ દેખાય છે કેવો ગાય છે, ભેંસ છે, શું છે.